ડિસામાં આજે પોલીસના વધતા જતા ત્રાસને લઈ જીપ ડાલા ચાલકો હડતાલ પર ઉતરી આવ્યા હતા અને પોલીસની કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો હતો. ડિસામાં આજે ડાલા ચાલકો હડતાલ પર ઉતરી આવ્યા હતા. છેલ્લા ઘણા સમયથી બનાસકાંઠા પોલીસ દ્વારા ડાલા ચાલકો પાસેથી જબરજસ્તી કારણ વગર દંડ ઉઘરાવવામાં આવતો હોવાના લીધે પરેશાન થયેલા ડાલા ચાલકોએ પોલીસ સામે રોષ વ્યક્ત કર્યો છે. જીપ ડાલા ચલાવીને પોતાનું તથા પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા ડાલા ચાલકો અત્યારે પરેશાન છે. વધતા જતા ડીઝલના ભાવની સાથે સાથે ડીસામાં પોલીસ દ્વારા પણ ડાલાને કરવામાં આવતી કનડગતથી આજે ડાલા ચાલકોએ એકત્રિત થઈને પોલીસ વિભાગ સામે જોરદાર વિરોધ નોંધાવ્યો હતો. ડાલા ચાલકોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી ડીસામાં ટ્રાફિક પોલીસ દ્વારા કારણ વગર દંડ ફટકારવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત ડાલા ચાલકોએ પોલીસ પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે પોલીસને જ્યારે પણ કારણ વગર દંડ આપે છે ત્યારે પૂછવામાં આવે ત્યારે પોલીસ દ્વારા તેમના ટાર્ગેટ પૂરા કરવાના હોવાથી દંડ આપવામાં આવતો હોવાનું જણાવવામાં આવે છે. ત્યારે આજે રોષે ભરાયેલા ડાલા ચાલકોએ પોલીસ સામે રોષ વ્યક્ત કર્યો હતો. જેના કારણે અત્યારે અમારી ગાડીઓ છેલ્લા 5 મહિનાથી પડી છે. થોડા ટાઈમથી 15 દિવસ થોડા મોટા ધંધા ખુલ્યા છે અમારા, થોડા ઘણો ધંધો કરીએ છીએ. એની અંદર પોલીસની બહુ હેરાન કરી છે. અમારે પોલીસનો કોઈ વિરોધ નથી, અમારે અમારે ગુજરાત સરકારનો વિરોધ છે. શું કઈ રીતે હેરાન કરે છે બધા? અમે અહીંથી માલ ભરીને જઈએ છીએ ગમે ત્યાં. અમારું પાલનપુરનું 1000 રૂપિયા ભાડું હોય કે મહેસાણાનું 2000 ભાડું હોય કે અમદાવાદનું 3000 ભાડું હોય, એના એ અંદર ડીઝલ ખર્ચાની અંદર અને પોલીસની ભાવતી અને આ ખર્ચાની અંદર અમારું પૂરું થઈ જાય છે. અને અમારા ઘરના 200-500 મૂકીને આવવા પડે છે. પછી ગુજરાત સરકાર ને ભારત સરકારનો એવું ગાઈડલાઈન હતી કે ભાઈ 31 ડિસેમ્બર સુધી પાવતી તમારે કે ચલો ભાઈ આ પીયુસી પૂરી થઈ, કોઈ પણ ડોક્યુમેન્ટ પૂરા થયા હોય તો તમારે કોઈ પાવતી લેવી નહીં. બરાબર, તો ચલો કાલે અમારી પીયુસી પૂરી થયેલી હતી તો ભારત સરકારે એવું રજૂઆત કરેલી છે કે ભાઈ તમારે કોઈ ગાડીના કોઈ પણ ડોક્યુમેન્ટ પૂરા થયેલા હોય તો તમારે કોઈ પણ પાવતી લેવી નહીં. જેનું બાનું ગાડીને મને 500 રૂપિયાની કાલે પાવતી આપેલી છે રાજપીપળા પોલીસ સ્ટેશનની અંદર. શું માંગણી શું છે તમારી? અમારી માંગણી એવી છે કે ગુજરાત સરકાર આગળ આઈજી સાહેબને અને એ જિલ્લાના એસપી સાહેબ પણ રજૂઆત કરે અને અમે મધ્યમવર્ગી છીએ અને અમને બહુ અમારું ગાડીઓ પર ગુજરાન ચાલે છે અમારું. બરાબર, કે જેથી અમને હેરાનગતિ ઓછી કરવામાં આવે અને અમારા કામ ધંધા ચાલે ને અમારો રોજગાર ચાલે ને પરિવાર. અમારે પાવતીઓ બંધ કરાવી જોઈએ અને એમનો ટાર્ગેટ પૂરો કરવાનો. 500ની જગ્યાએ 100 રૂપિયાની પાવતી કરે તો અમને થોડા ઘણું પોસાય તો અમે પ્રેમથી લઈ લેશું અને એમનો ટાર્ગેટ બી પૂરો કરાવશું સરકારનો. ડાલા ચાલકોએ જણાવ્યું છે કે પોલીસ દ્વારા કરવામાં આવી રહેલી ખોટી કનડગત જો ટૂંક સમયમાં બંધ કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ડીસાના તમામ જીપ ડાલા ચાલકો પોતાના ડાલાઓ સાથે હડતાલ પર ઉતરી જશે.